આપણે છ છિદ્ર સમુદાયની અંદર જોયું અંતઃ પાચન અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે વસ્તુ છે અંતઃ અને બાહ્ય પાચન બરાબર એની ડેફિનેશન આપણે જોવાની છે બંને વચ્ચે શું તફાવત છે એટલે કે બંને વચ્ચેનો તફાવત જોવાનો છે અને નોર્મલી અત્યારે આપણે ડેફિનેશન જોઈ લઈએ પછી ઘણી બધી વખત આ શબ્દનો ઉપયોગ થશે અને ડાયરેક્ટ આવશે કે કેવા પ્રકારનું પાચન છે છે કે બાહ્ય કોષ્ય છે પાચન એની સિવાય એક વિકાસની વાત કરી હતી જોયું હતું કે પરોક્ષ વિકાસ ધરાવે છે ત્યારે મેં કહ્યું હતું કે પરોક્ષ વિકાસ એટલે એવો વિકાસ કે ઈંડામાંથી ડાયરેક્ટ પિતૃના પિતૃ જેવા લક્ષણો ધરાવવાની જગ્યાએ એક ડીંભી અવસ્થામાંથી પસાર થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો અંધકોષ્ય પાચન અને બાહ્ય કોષ્ય પાચન વચ્ચેનો એક ભેદ સ્પષ્ટ કરવાનો છે અને એની સિવાય વિકાસ જે સીધો વિકાસ અથવા તો પ્રત્યક્ષ વિકાસ કોને કહીએ છે અને પરોક્ષ વિકાસ કોને કહીએ છે એના વિશે ચર્ચા કરવાની છે આ જે ક્વેશ્ચન છે એ બે માર્ક્સમાં પૂછાઈ શકે એની સિવાય અત્યારે આપણે સમજવું એટલા માટે જરૂરી છે કે આગળની થિયરીમાં ફક્ત તમને એમ જ કહે છે કે કેવા પ્રકારનો વિકાસ ધરાવે છે પરોક્ષ કે સીધો વિકાસ બરાબર તો એની ઉપરથી તમારે સમજવું પડશે કે ભાઈ આ પરોક્ષ વિકાસ ધરાવે છે તો કેવા પ્રકારનું રચના એની અંદર અથવા તો કેવા પ્રકારના લક્ષણો જોવા મળશે એટલા માટે આપણે આ જે ચાર શબ્દ છે એને સમજવા ખૂબ જ જરૂરી છે જેની અંદર આપણે સૌ વાત કરીએ અંતઃકોષીય પાચન જે ખોરાક કેવો છે જટિલ અણુઓ મતલબ મહા અણુઓ છે જૈવિક અણુઓ આપણે પ્રોટીન લઈએ કે પછી લિપિડ લઈએ બરાબર કે કાર્બોદિતમાં પોલીસેકેરાઈટ લઈએ તો આ બધાય જે આપણે ખોરાક લઈએ છીએ આ બધા જે પોષક અણુઓ જે અણુઓ છે અથવા જટિલ અણુઓ છે એનું સરળ અણુમાં રૂપાંતરણ થવું જરૂરી છે અને આમ જટિલ અણુમાંથી સરળ અણુઓનું નિર્માણ એટલે શું પાચન બરાબર તો અહીંયા

અહીંયા છિદ્ર સમુદાયના પ્રાણીઓમાં ફક્ત અંતઃ પાચન જોવા મળે શા માટે તો એનું કેવો છે કોષ સ્તરીય આયોજન ધરાવે છે એ તો આપણને ખ્યાલ છે કોષ સ્તરીય આયોજન હવે કોષ સ્તરીય આયોજન એટલે શું તો કે બહુ છે પરંતુ દરેક કોષ એનું કાર્ય ઇન્ડિવિજ્યુઅલ કરે છે એટલે કે સ્વતંત્ર રીતે દરેક કોષ છે પોતાનું કાર્ય કરે તો અહીંયા જે પાચનનું કાર્ય છે એ પણ શું કરશે તો દરેક કોષની અંદર ખોરાકના સૂક્ષ્મ કણો દાખલ થશે અને દરેક કોષ છે એની અંદર પાચનની ક્રિયા થતી હોય એટલે આપણે એને શું કહે છે કોષની અંદર થાય છે પાચનની ક્રિયા મતલબ અહીંયા કોઈ પાચન માર્ગ જેવી રચના જોવા મળતી નથી શા માટે તો અહીંયા એનું જે આખું શરીર રચના છે કોષ સ્તરે આયોજન ધરાવે છે મતલબ અહીંયા કોઈ કોષો ભેગા મળી એનો સમૂહ બનાય પેશી બનતું નથી બરાબર સિમ્પલ વસ્તુ છે એટલે જે છ છિદ્ર સમુદાયના પ્રાણીઓ છે કેવા હોય છે કોષાંતર્ય પાચન ધરાવે છે એટલે કે અંત કોષીય પાચન એટલે કે કોષની અંદર પાચન થશે દરેક કોષની અંદર પાચન થતું હશે

જુદો જુદો હોઈ શકે બરાબર જેમ કે આપણે વંદાની વાત કરીએ તો એની અંદર પેસણીની હાજરી હોય જ્યારે મનુષ્યની અંદર એવી કોઈ પેસણી જેવી રચના જોવા મળતી નથી મતલબ કહેવાનો એ છે કે જે સજીવો છે જે સમ જુદા જુદા સમુદાયના સજીવો માટે પાચન માર્ગ જુદો જુદો હોય પરંતુ એ પાચનની ક્રિયા છે એની અંદર પાચક રસો એટલે કે જે ઉત્સેચકો છે એ ભાગ લેતા હોય છે તો પાચક રસો કોષની બહાર નીકળે મતલબ જે પાચક રસો છે એ શું કરતા હશે જુદા જુદા પાચક રસો ઉત્પન્ન કરતા હશે તો આ જે પાચન માટેના જે ઉત્સેચકો છે એને શું કે પાચક રસો કહેવાય તો આ જે પાચક રસો છે એ કોષની અંદર ઉત્પન્ન થશે પરંતુ જે પાચક રસો છે કોષની બહાર નીકળે અને પાચનની જે ક્રિયા છે એ ક્યાં થશે કોષની બહાર થાય તો તેને શું કે બાહ્ય કોષીય પાચન કહે છે જેમ કે એક એક્ઝામ્પલ આપું કે આપણા જે જઠર છે એની અંદર સ્લેશમાં એચસીએલ એટલે કે એસિડ બરાબર હાઇડ્રોક્લોરિક એસિડ અને

તો જે જે પાચન માર્ગમાં છે ગુહા એની અંદર બરાબર અને આપણે ખોરાક લીધો છે ધારો કે આપણે પેપ્સીન વાત કરીએ તો પેપ્સીન જે છે પ્રોટીનનું પાચન કરે તો આપણે જ્યારે ખોરાકમાં પ્રોટીન લઈએ છીએ ત્યારે જે જઠરમાં પ્રોટીન પહોંચે છે બરાબર તો જઠરમાં જે પ્રોટીન છે એનું પાચન કરવા માટે જે પાચક રસો ઉત્પન્ન થશે જે કોષમાંથી ઉત્પન્ન થાય કોષની બહાર આવી એટલે કે કોષની બહાર આવી જે ગુહા છે જે અવકાશ છે એમાં આવીને પ્રોટીન સાથે ભળીને એનું પાચન કરતા હોય છે આમ પાચન કોષની બહાર થાય છે બહાર એટલે કે જે પાચન માર્ગ છે પાચન માર્ગ એટલે કે એક અવકાશ હશે બરાબર તો પાચન માર્ગની અંદર થતું હોય છે એટલે એને શું બાહ્ય કોશીય પાચન કહે છે તો સિમ્પલ વસ્તુ છે કે જે પ્રાણીઓ છે એને પાચનની જે ક્રિયા છે એ પાચક રસોની મદદથી પાચક રસો કોણ ઉત્પન્ન કરશે કોષ ઉત્પન્ન કરશે પરંતુ આ કોષ શું કરે છે કોષની બહાર પાચક રસો આવે છે અને કોષની બહાર પાચન થાય છે એટલે એને શું કહે છે બાહ્ય કોષીય પાચન કહે છે ઉદાહરણ તરીકે નુપુરકથી લઈ મેરુદંડી સુધીના જે પ્રાણીઓ છે એની અંદર બાહ્ય કોષીય પાચન જોવા મળે છે ત્યારબાદ વિકાસની વાત કરીએ સીધો વિકાસ અને પરોક્ષ વિકાસ તો વિકાસની વાત કરીએ તો એવું વસ્તુ છે કે અહીંયા જે સીધો વિકાસ અથવા પ્રત્યક્ષ વિકાસ એવું પણ કહેવાય તો જે પ્રાણીઓમાં ધારો કે ઈંડા કોઈ હશે પ્રાણીઓ અથવા તો તો લિંગી પ્રજનન થતું હોય ફલન પ્રજનન્યુ અને માદાજન્યુ નું જોડાણ થાય તો અહીંયા શું થાય જે પ્રાણીઓમાં ઈંડામાંથી એટલે કે અંડકોષમાંથી કે ફલિતાંડમાંથી ફલિતાંડ એટલે અહીંયા નરજન્યુ પ્લસ માદાજન્યુ જોડાયેલા હશે એને શું કહેવાય બંને જોડાય એટલે શું બંને ફલન થાય ને ફલિતાંડ બને તો આ જે ફલિતાંડ છે એમાંથી ઉત્પન્ન થતો સજીવ ડાયરેક્ટલી તેના પિતૃઓને મળતો આવે એટલે કે તેના જેવા જ લક્ષણો ધરાવે એટલે કે એનું જે બોડી સ્ટ્રક્ચર છે જ્યારે ફલિતાંડમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય ઉત્પન્ન થતો સજીવ એટલે કે જે નવો સજીવનું નિર્માણ થશે ડાયરેક્ટલી એના પિતૃઓને જ પિતૃને તેના જેવા જ લક્ષણો ધરાવતું હોય તો તેમનો જે વિકાસ છે એ શું કહેવાય સીધો વિકાસ કહેવાય ઉદાહરણ તરીકે સસ્તન પ્રાણીઓ બરાબર છે તો અહીંયા સસ્તન પ્રાણીઓની વાત કરીએ તો દરેક સસ્તન પ્રાણીઓ છે એની અંદર ધારો કે કૂતરની વાત કરીએ તો કૂતરાનું જે ગલુડિયું છે એના જેવા જ એટલે કે એનું જેવું જ બોડી મતલબ કે સાઈઝમાં નાનું હશે પરંતુ એનું જે લુક છે એનો જે દેખાવ છે એ એના પિતૃઓ જેવો જ હશે બરાબર એટલે આપણે એને શું કહીએ છીએ સીધો વિકાસ કહીએ છીએ પરોક્ષ વિકાસની વાત કરીએ તો પરોક્ષ વિકાસમાં શું થશે તો કે જે પ્રાણીઓમાં ઈંડામાંથી થતો સજીવ હવે અહીંયા ઈંડા એટલે કે એવું કશું નથી કે ખાલી ઈંડા તેના પિતૃઓને મળતું આવતું નથી ડાયરેક્ટલી એના પિતૃ જેવો જ નિર્માણ થતો નથી પરંતુ એક વચ્ચેનો એક સ્ટેજ હોય એમાંથી પસાર થતું હોય જેને કે ડિંભીય અવસ્થા ડિંભ્ય અવસ્થા એટલે એવું કે એનું જે ફલન થાય પછી જે જે સજીવનું નિર્માણ થતું હોય તો શરૂઆતમાં નવો સજીવ બનશે એ લારવા જેવો દેખાશે બરાબર તો આ છે ઈયળ કહેવાય ઈયળ શેપ અથવા તો લારવા શેપમાં દેખાશે તો આ છે ડી અવસ્થામાંથી પસાર થાય ત્યારબાદ પુખ્ત બને ધીમે ધીમે એની વૃદ્ધિ થશે અને પુખ્ત બને ત્યારે એના પિતૃ જેવા લક્ષણો ધરાવે તો તેને શું કહે પરોક્ષ વિકાસ કહે છે છછિદ્ર સમુદાય સંધિપાત સમુદાય અને દેડકા વગેરેમાં આવું થતું હોય છે બરાબર આ બધામાં શું થાય દેડકાની વાત કરી લઈએ તો જનરલી દેડકાનું ફલન છે પાણીમાં જ થતું હોય છે તો પાણીમાં થતું હોય ત્યારે ઘણા બધા ઈંડા મૂકશે દેડકા મતલબ અહીંયા ઈંડા શબ્દ એટલે કે નરજન્યોને માદાજન્યોનું જોડાણ બરાબર ફલિતાંડ છે એ તો પાણીમાં આખી પ્રજનનની પ્રક્રિયા આપણે આગળના ચેપ્ટરમાં જોવાની છે દેડકાની પણ અત્યારે ખાલી એટલું કહી દઉં કે પાણીની અંદર શું થશે તો જ્યારે ફલન થશે ત્યારે સૌપ્રથમ ફલન થઈ છે શરૂઆતનો વિકાસ છે એની અંદર નાની નાની ઈયળ જેવી રચના જોવા મળે આપણને સ્પષ્ટ ના કરી શકીએ કે આ દેડકા છે આપણે એને માછલીના બચ્ચા સ્વરૂપે જોઈ શકીએ પછી ધીમે ધીમે એનો પુખ્ત વિકાસ થઈ અથવા વૃદ્ધિ થઈ પુખ્ત બને ત્યારે એ દેડકા જેવું સ્વરૂપ ધારણ કરે તો આવા પ્રકારના વિકાસને શું કે પરોક્ષ વિકાસ કહીએ છીએ કોષ્ટાંત્રિક દંશક ના લક્ષણો હવે અહીંયા શું છે આ એક સમુદાય છે કોષ્ઠાંત્રિક સમુદાય બરાબર અથવા તો બીજું એક ક્વેશ્ચન કેવી રીતના પ્રાણીઓના લક્ષણો લખો હવે અધુમુખ કોને કહેવાય આપણે થિયરીમાં જોવાનું છે તો સૌપ્રથમ પ્રથમ કોષ્ટાંત્રિક સમુદાય એવું શબ્દ તો આપણે સાંભળેલો જ હશે કે શું છે એ દ્વિગર્ભસ્તરીય અને બીજું શું કરે છે તો એની જે સમમિતિ છે એ અર્ય સમમિતિ હતી અને બીજું એની સિવાય ધરાવતું હતું બરાબર કોષ ભેગા મળીને પેશીનું નિર્માણ કરતા હતા તો એના લક્ષણોની વાત કરીએ તો આ જે પ્રાણીઓ છે જલજ છે એટલે કે મુખ્યત્વે દરિયાઈ અને સ્થાયી કે મુક્ત રીતે તરતા હોય છે સમિતિની વાત કરીએ તો અર્ય સમિતિ વિદ્યાર્થી મિત્રો આ બધું છે આ અમુક વસ્તુ ટેબલ ઉપરથી જ તમને લોકોને ખ્યાલ આવે છે આપણે જે કોષ્ટક જોઈએ શરૂઆતમાં વર્ગીકરણનું એની અંદર આ બધી જ વસ્તુ આવેલી હતી કે અર્ય સમિતિ ધરાવ છે દ્વિગર્ભ સ્તરીય છે તો એ ટેબલ તમે એકવાર પાકું કરી લોને એટલે ત્રણ કે ચાર પોઈન્ટ તમને એ ટેબલ ઉપરથી આવડી જાય એની સિવાય એનું નામ દંશક શું કામ કહીએ છીએ આપણે હમણાં જોઈ કે કોષ્ટાંત્રિક અથવા દંશક ના લક્ષણો જણો તો દંશક શા માટે કહે છે તો એ સૂત્રાંગો ધરાવે છે સૂત્રાંગો એટલે કે તંતુમય જેવી શરીરની બહાર એવી રચના અને શરીર પર રહેલી ડંખિકાઓ કે ડંખ કોષો કે સૂત્રાંગો ધરાવતી રચનામાંથી ઉદ્ભવ છે એટલે આપણે એને શું કહે છે દંશક કહે છે તો આ જે દંશક છે

અને અમુક વસ્તુનો પ્રતિચાર આપવાનું જે કાર્ય છે કરે છે ડંખિકાઓ એટલે કે એનું જે જે રક્ષણ કરવાનું કાર્ય છે તો આ પ્રોટેક્શન ઇકોના દ્વારા મેળવશે ડંખિકાઓ દ્વારા મેળવશે એટલે ખોરાકને પકડવામાં પ્રતિકાર કે પ્રતિચારની જે ક્રિયાઓ છે એની સાથે કોણ સંકળાયેલું છે ડંખિકાઓ સંકળાયેલી છે જેને આપણે શું કહીએ છીએ દંશક એવું કહીએ છીએ એટલા માટે આપણે કોષ્ટાંત્રિક સમુદાયના પ્રાણીઓ છે એને બીજું નામ છે દંશક સમુદાયના પ્રાણી બરાબર યાદ રાખજો એની સિવાય આ પ્રાણીઓ છે પેશી સ્તરીય આયોજન ધરાવે છે ફરીને એ જ વસ્તુ આવી કે કોષો ભેગા મળીને પેશી બનાવજો પરંતુ પેશી ભેગી મળીને અંગ જેવી રચનાનું નિર્માણ કરતું નથી ફક્ત અહીંયા શું કરે છે પેશીઓ સ્વરૂપે જ જોવા મળે છે એટલે એને શું કહે પેશી સ્તરીય આયોજન ધરાવે છે તો આ પણ એક

પરિવહન ધરાવે છે મતલબ હવે અહીંયા શું જોવા મળે છે તો મધ્યમાં એક ગુહા જોવા મળે છે જેને અધોમુખ કહે છે તો આ જે સજીવો છે દરેક સજીવોની અંદર જો મધ્યમાં એક ગુહા આ જે ગુહા જેવી રચના છે અને

મુખ તો દરેકની અંદર ખોરાકને ગ્રહણ કરવા અને વધારાનો જે ખોરાક છે એને નિકાલ કરવા માટેનો એક જ રસ્તો છે જેને શું કહે કે મુખ બરાબર મુખ મારફતે ખોરાકને ગ્રહણ કરશે અને મુખ મારફતે વધારાનો જે કચરો છે એનો નિકાલ કરશે તો આ પ્રકારનો જે માર્ગ છે પાચન માર્ગ એ કેવો છે અપૂર્ણ પાચન માર્ગ આ વાત થઈ ચૂકેલી છે આપણે કે અપૂર્ણ પાચન માર્ગ અને સંપૂર્ણ પાચન માર્ગ કોને કહે છે તો એક મુખ દ્વારા મુખ દ્વારા જે મધ્ય ગુહા છે એ બહાર ખુલે છે જે આંત્ર પરિવહન ગુહા કહે છે જેને કોષ્ટાંત્ર ગુહા પણ કહે છે પાચનની વાત કરીએ તો કેવા પ્રકારનું પાચન બહિરકોશીય એટલે કે કોષની બહાર પણ થતું હશે ને અંતઃકોષીય એટલે કે કોષની અંદર પણ થતું જોવા મળશે બરાબર હવે હવે આવી રીતના ડેફિનેશન આપણે આપણે જોઈ ડાયરેક્ટ ખાલી એક સમજવાનું છે કે કેવા પ્રકારનું પાચન તો કે બહિરકોશીય એટલે કોષની બહાર થતું પાચન અને અંતઃકોશી એટલે કે કોષની અંદર થતું પાચન એની સિવાય કેટલાક પ્રાણીઓ દંશકો એટલે કે જે કાર્બોનેટનું સંગઠિત અંતકંકાલ ધરાવે છે તેમના મૂળભૂત બે દેહિક સ્વરૂપ છે એટલે કે આ સમુદાયના જે સજીવો છે એના બે દેહિક સ્વરૂપો છે એટલે બે પ્રકારે જોવા મળે છે જેની અંદર

એક્ઝામ્પલ છે હાઇડ્રા એટલે કે આ ખાસ યાદ રાખજો ઉદાહરણ હાઇડ્રા અને સમુદ્ર ફૂલ બરાબર તો આ જે બે છે એ પુષ્પક એટલે પુષ્પ જેવી રચના ધરાવે પુષ્પક સ્વરૂપ અને અહીંયા જેલીફિશ જે છે એ શું છે છત્રક જેવી રચના એટલે છત્રી જેવા આકારની રચના ધરાવે તો અદંડી અને નળ જેની અંદર હાઇડ્રા આવશે અને બીજું શું આવશે સમુદ્ર ફૂલ એની સિવાય છત્રકની વાત કરીએ તો છત્રી આકારનું અને મુક્ત રીતે તરતું સ્વરૂપ છે એક્ઝામ્પલ તરીકે જેલીફિશ ઓરેલિયા બરાબર તો આ જે જેલીફિશ છે એ જોઈ શકો છો તમે શું છે છત્રક આકારનું જોવા મળે છે એની સિવાય વાત કરીએ તો કે આ આજે કોષ્ટાંત્રિક એટલે કે દંશકો છે કોષ્ટાંત્રિક નો બીજો જે સમાનાર્થી શબ્દ કહેવાય એ શું છે દંશકો બરાબર તો આ જે દંશકો છે જો બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે મતલબ અહીંયા એકાંતર એકાંતર જનન દર્શાવે છે મતલબ એકાંતર જનન એટલે શું તો કે શરૂઆતમાં જે પુષ્પકો છે એના દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ થતી તો સૌપ્રથમ પુષ્પક છે એના દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ થાય અને આ છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ થાય તો વારાફરતી અલિંગી અને લિંગી પ્રજનન જોવા મળે એટલે આપણે એને શું કહીએ છીએ એકાંતર જનન બંને વસ્તુ છે એ જોડે જોવા મળતી નથી વારાફરતી જોવા મળે છે એટલે આપણે એને શું કહીએ છીએ એકાંતર જનન એટલે કે પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ કરે છે જેનું ઉદાહરણ લઈએ તો ઓબેલિયા જન દ્વારા અને ભાજન દ્વારા કલિકા સર્જન મતલબ કે ધારો કે આ હાઈડ્રા છે હાઈડ્રાનો કોઈ એક ભાગ છે જેની અંદર કોષોનો સમૂહ વધારાનો કોષોનો સમૂહ બહાર કળી સ્વરૂપે ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ આ જે વધારાનો કોષોનો સમૂહ છે એ શું થાય છે તો અમુક ટાઈમે શું કરે છે પિતૃદેહથી છૂટો પડીને પુખ્ત નવા હાઈડ્રામાં નવા હાઈડ્રામાં નિર્માણ પામતો હોય છે સ્વરૂપે શું કરે છે એક સજીવમાંથી બીજા સજીવનું નિર્માણ થાય છે અને અહીંયા અલિંગિશા માટે કીધું તો ફક્ત એક જ પિતૃ દ્વારા આ પ્રકારનું પ્રજનન જોવા મળે છે એટલે એને અલિંગી પ્રજનન કહે છે તો અહીંયા શું થાય છે હાઈડ્રાની વાત નથી દરેક જે કોસ્ટમચિક સમુદાય છે એની અંદર અલિંગી પ્રજનન એક કલિકા સર્જન અને ભાજન ભાજન મતલબ એક કોષમાંથી બે કોષનું નિર્માણ એટલે કે આયોજન ધરાવે છે એટલે એક પ્રાણીમાંથી બે પ્રાણીનું નિર્માણ થશે એટલે એને શું કહેવાય ભાજન તો અલિંગી પ્રજનન કલિકા સર્જન અને ભાજન દ્વારા જ્યારે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં શું હશે તો અંડકોષ એટલે બંને જો ભાગ છે અંડકોષ અને શુક્રકોષ બંને શું કરે છે ફલન અને ત્યારબાદ જેનો વિકાસ છે અહીંયા વિકાસમાં શું થાય છે તો પરોક્ષ પ્રકારનો વિકાસ થાય એટલે અહીંયા જે ફલિતાંડ છે જે અંડક છે એની અંદર પરોક્ષ વિકાસ એટલે એક પ્લેનુલા નામનું ડિંભ જેવી રચના જોવા મળે છે અહીંયા ખાસ યાદ રાખજો કોષ્ટાંત્રિક સમુદાયમાં પ્લેનોલા નામનું શું જોવા મળશે ડિંભ જેવી રચના જોવા મળે છે અને ત્યારબાદ શું થાય છે તો પ્લેનોલા ડિંભમાંથી નવા સજીવનું સોરી એના પિતૃઓને દેખીતા લક્ષણો ધરાવતો સજીવ નિર્માણ પામશે ઉદાહરણ લઈ લઈએ ઉદાહરણ ખાસ યાદ રાખજો કયા ઉદાહરણ કયા સમુદાયના છે ફિરંગી મનવાર અથવા તો પોર્ટુગીઝ મેન ઓફ વોર એની સિવાય સમુ આ બધા જ દરિયાઈ સજીવો છે જે આપણે જોયા પી નહીં હોય એની સિવાય સમુદ્ર ફૂલ એની સિવાય પેન્નાટુલા ટુલા સી પેન ગોર્ગોનિયા સી ફેન અને મિન્ડ્રીના તો આ બધે જે સજીવો છે એ કોષ્ટાંત્રિક સમુદાયની અંદર જોવા મળે છે એની સિવાય વાત કરીએ જળવ્યાળ એટલે કે હાઈડ્રા તો છે એને શું કહેવાય પણ કહીએ છીએ સમુદ્ર ફૂલ એની સિવાય જેલી ફિશ એની સિવાય પરવાળા કોરડ કહે છે એ તો આ બધાય શું છે કોષ્ટાંત્રિક સમુદાયના પ્રાણીઓ છે બરાબર